જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સચિવનું ચેકિંગ હાથ ધરાયું. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં આપી જરૂરી સૂચનાઓ, હોસ્પિટલની સુવિધાઓને લઈને દર્દીઓ સાથે વાતચીત કરી. અનેક ફરિયાદો બાદ આરોગ્ય સચિવના ચેકિંગની થશે ફેરફાર. જૂનાગઢ જીમર્સ મેડિકલ કોલેજ અમારા માટેનું આ વિસ્તાર માટેનું એક અગત્યનું મેડિકલ કોલેજ છે. આ મેડિકલ કોલેજની વ્યવસ્થા, અહીંયા જાહેર સુખાકારીમાં કઈ રીતે વધારો કરાવી શકાય, દર્દીઓ જે અહીંયા આવે છે એમની સુવિધામાં વધારો થાય, અને આ ક્ષેત્રની શ્રેષ્ઠ ફેસિલિટી તરીકે અમારું જે પબ્લિક હેલ્થ સિસ્ટમ છે એની સાથે ઇન્ટિગ્રેટ થઈને આ મેડિકલ કોલેજ કઈ રીતે રાજ્ય સરકારના અગત્યના પ્રોગ્રામ છે, કેન્દ્ર સરકારના અગત્યના પ્રોગ્રામ છે, એને વધારે ઇફેક્ટિવલી અમલી બનાવી શકે તે માટેની આ વિઝિટ હતી. આ હોસ્પિટલની જે માળખાકીય વ્યવસ્થા છે એની મુલાકાત લીધી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી, મેડિકલ કોલેજના CDHO શ્રી, CDMO શ્રી, એમની સાથે આ હોસ્પિટલના વિવિધ વિકાસના અને વ્યવસ્થાકીય મુદ્દાઓ અંગે અમે ચર્ચા કરી છે. આવનારા સમયમાં આ બધાને અને જૂનાગઢ અને આ ક્ષેત્રના જે દર્દીઓ છે જે આ હોસ્પિટલમાંથી સારવાર માટે આવશે તે આ વ્યવસ્થા અંગેના ફેરફારો જોઈ શકશે. અમે સૂચનો કર્યા છે, મોટાભાગના વહીવટી પ્રકારના છે, જે વ્યવસ્થામાં કઈ રીતે અમે સુદૃઢીકરણ લાવી શકીએ એના માટેના છે. એ અંગેનો અમલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી, જે PIU અહીંયા માળખાકીય સેવાઓને સપોર્ટ કરે છે એ લોકો ટૂંક સમયમાં કરશે. ફરિયાદ હશે કરાવીશું. મેં કહ્યું એમ અમારી પાસે આજની તારીખમાં એવી કોઈ ફરિયાદ નથી. હું એક ક્લેરિફાઈ કરો, મારી વિઝિટના અનુસંધાને નથી થયા. મારી વિઝિટ છે એક જાતની આકસ્મિક વિઝિટ છે. મેં ગઈકાલે જ કહ્યું હતું કે હું અહીંયા આવવાનું છું. એને રાજ્ય સરકારે અમારી જેટલી પણ આરોગ્ય સેવા સંસ્થાઓ છે, એને ભલે જિલ્લા કક્ષાની હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ આખા રાજ્યમાં છે, જ્યારે લૂની અસર ચાલી રહી હતી તો એ લૂથી દર્દીઓને કોઈ અગવડતા નહીં ઊભા થાય, એમને કોઈ સમસ્યા ન થાય, એના ભાગરૂપે સમગ્ર રાજ્યવ્યાપી એ વ્યવસ્થામાં ફેરફારો કરાવ્યા છે. તમે જે એર કુલર કે જે જુઓ છો એ મારી વિઝિટ અનુસંધાને નથી, રાજ્ય સરકારના સૂચનના અધીન છે. માળખાકીય અને વ્યવસ્થાને લગતા ફેરફારો થશે, આજે અમે ચર્ચા કરી છે, ટૂંક સમયમાં અમલ થશે અને એ ફેરફારોનો જે પોઝિટિવ આઉટકમ છે તમે જોઈ શકશો.